નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ મહેસાણા જિલ્લાના ગોજારીયા શહેર ખાતે શ્રી દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના સમર્થનમાં ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય બાદ પધારેલ મહેમાનશ્રીઓના સત્કાર સમારંભ તથા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ રાજકીય અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજના દરેક ગોળ પરગણાના અગ્રણીઓ તથા સમાજ બંધુઓ જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનાર 2022ની ચૂંટણીમાં રાજકીય રીતે પ્રજાપતિ સમાજને પ્રભુત્વ મળે અને રાજકીય આગેવાનો દ્વારા પ્રજાપતિ સમાજની નોંધ લેવાય એવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજનું નેતૃત્વ કરનારા અને અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમને સફળ બનાવનાર શ્રી ધનજીભાઈ પ્રજાપતિ તથા શ્રી દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ધનજીભાઈ યુ પ્રજાપતિ. ધનજીભાઈ, આજે અહીંયા કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમનું આયોજન રાખો? શ્રી દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજ ગોજારીયા જિલ્લો મહેસાણા એના ઉપક્રમે કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે? ભાજપ વિચારધારાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી 2022ના અનુસંધાનમાં સમગ્ર 7 જિલ્લા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર એના સમગ્ર પ્રજાપતિ સમાજના અમારા સંયુક્ત 120 ગોળોના આગેવાનોની આ સંયુક્ત એક સ્નેહમિલનના ભાગરૂપે 2022ના અનુસંધાનમાં આવી રહેલી વિધાનસભાના ભાગરૂપે અમારા પ્રજાપતિ સમાજની એકતા અને પ્રજાપતિ સમાજનું ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી અમારું મહત્ત્વ અમારું યોગદાન લે એ આશયથી આ અમારા કાર્યક્રમની આજે અમે સમગ્ર ગુજરાત અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં અમે આ વિચારધારાના ભાગરૂપે અહીંયા આયોજન કરી રહ્યા છીએ. શું માંગણીઓ છે પાર્ટી જોડે તમારી? માંગણીમાં સમગ્ર ગુજરાતમાં 50-60 લાખની સંખ્યામાં અમારો પ્રજાપતિ સમાજની સંખ્યાના આજે ભારતીય જનતા પાર્ટીના બળ ઉપર અમે ઊભા છીએ. આગામી દિવસોમાં 50-60 લાખની જો સંખ્યા હોય તો ભારતીય જનતા પાર્ટી અમને પણ સૌ સમાજોની સમકક્ષમાં અમારી જે કંઈ આગળ 2022માં અમારું જે કંઈ ટિકિટોના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં અમને થોડું મહત્ત્વ આપે એ આશય આજે અમારો આ ઇલેક્શનના માહોલમાં અમે કરી રહ્યા છીએ. આજે અહીંયા શું કાર્યક્રમ યોજાશે સમગ્ર દિવસ દરમિયાન? આજે અહીંયા શરૂઆતમાં અમારા સંતો મહંતો માન્ય અમારું પ્રજાપતિ સમાજનું પીપળી ધામ એના ઈશ્વરમુખીના આશીર્વચનથી અમે કાર્યક્રમની શરૂઆત કરીશું. કાર્યક્રમમાં માન્ય સન્માનીય માન્ય નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહેસાણાના માન્ય ધારાસભ્યશ્રી તેમજ માન્ય રજનીભાઈ પટેલ ઉત્તર ઝોનના પ્રભારી છે અને બોચરાજી વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ છે અને પૂર્વ ગૃહમંત્રી પણ છે અને આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તેઓ મહામંત્રી છે અને વિશેષ એમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષો, મંત્રીઓ અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અમારી વાત આ એકતાની વાત ભારતીય જનતા પાર્ટીમાં જાય એ આશયથી અમે આ કાર્યક્રમની આજે આ કાર્યક્રમની રચના કરી છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ અમૃતભાઈ એમ પ્રજાપતિ, 66 દંડાવ્ય સમાજના પ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યો છું. અમૃતભાઈ, શું મેસેજ આપવા માગશો આજના શુભ દિવસે? અમારો મેસેજ એ છે, એક તો પહેલાં અમારા સમાજોની એકતા, એટલે અમે સમાજોને બધા જ સમાજોના અહીં પ્રમુખમંત્રીઓને દરેક સમાજમાં 5-5 વ્યક્તિઓ બોલાયા છે એક સંગઠનના આધારે અને એક શક્તિ ઊભી કરવા માટે અને બધાના એકતાથી અમારો સંદેશો રાજકીય પાર્ટીમાં અમારી નોંધ લેવાય એના માટેનો મુખ્ય આદેશ છે. સાથે સાથે સમાજનો વિકાસ, બધા સમાજોનો વિકાસ આ પ્રમાણે અમારે ચાલવાની આ પ્રોગ્રામની એક નીતિ છે. આજના કાર્યક્રમ થકી સમાજને શું સુંદર મેસેજ આપવાનો? અમે સમાજને એ સુંદર મેસેજ આપવાના કે અમારા આંગણે અહીંયા જે ગોજારીયા સમાજવાડીમાં ડાઈબા હોલમાં આજે બધા સમાજના સમાજના બધા જ વ્યક્તિઓ, આદરણીય વ્યક્તિઓ, પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ જે પધારવાના છે એનાથી અમને ખુશ આનંદ થશે અને અમારા સમાજનો એક કામગીરીનો સંદેશો લઈને બધા સમાજના આગેવાનો સંદેશો એક લઈને જશે.
કોઈ
समाज आपणो વેર વિખેર નથી આજના સંદેશાનો અને આપણે બધા એક રહેવાનું છે ભાજપ પાર્ટીને આપણે મજબૂત કરવાનું છે 2022 ની સાલમાં આપણા 80% વોટ તો હતા પણ આપણા હોય 100% થાય ભાજપ પાર્ટીમાં એવો એક હું દરેકને વિનંતી કરું છું અને આ સંદેશો આપણા મંત્રીશ્રીઓ બહેનો કાર્યકરો ભાવી પાણી દાદા સભ્યો કે આપણો સંદેશો ચોપર ચોપર છે અને પ્રજાપતિના દિનની લૂંટ એ હંમેશા સાથે રહે છે અને સાથે રાખવા માટે પ્રયત્ન કરજો હું બધાને સ્ટેજ ઉપર બધા સાહેબોને બધાને વિનંતી કરું છું કે આ સંદેશો ચોક્કસ લઈ જજો અને કર્યો હતી એટલે ખાસ તો નવો સમય લઈ લો કાલે તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ એમાં વિનંતી કે ઈશાન કિમાર સુરેશજી ઉપસ્થિત છે એ મહા સમાજપતિ હું સન્માન કરું છું અને ઉપર લેવા ઉપર સ્થાન લેવા પણ એને હાર્દિક આમંત્રણ આપું છું જય હનુમાન કરી જય હનુમાન સરસ મારા નવકા બેને પ્રદેશમાં ત્રણ ત્રણ તરફથી હર્ષ મનાવતા
પણ સમાયા છે, મને પણ સમાયો છે, હું પણ નાનો તો ના ચાલે, મને ઘણી જવાબદારી પાર્ટી આપી છે, અહીંયા અમારા ઘણા ડેલિગેટો છે, ઘણા સંગઠનના કાર્યકર્તાઓ છે, પણ આટલે અમારી અભાવની નથી, મારી વાત એવી છે, આગામી મારા કોઈ બે ધારાસભ્ય પણ બોલશે, પહેલા કહીએ મારા રાજીભાઈ પાલનપુરના અમારા ઉમેદવારના એ પણ આવી શક્યા નથી, પણ જ્યારે 2022 નું ઇલેક્શન આવી રહ્યું છે આપણે સમાજ રજૂ કર્યા છે પ્રજાપતિ સમાજે
વિશ્વમાં અનેક જગ્યાએ સ્થાયી થઈ સ્વયં તો સ્વયં અને સમાજનો વિકાસ સાધ્યો છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. પરિણામે Yeah.